નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર બુલેટિન સાથે હું છું સમાચારોની સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા એક ઇવેન્ટ છે ત્યાર પછી સફળ થવા લાંબી જિંદગી રહેલી છે આમોદ માલવિયા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો હવાના હળવા દબાણથી વાતાવરણ બદલાયું સૌરાષ્ટ્રમાં બે દિવસ માવઠાની આગાહી રાજકોટથી ગોવાની સીધી કનેક્ટિવિટી અઠ્યાવીસ માર્ચથી ઇન્ડિગો રાજકોટ ગોવા ફ્લાઇટ શરૂ કરાશે અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઇટ ટેક ઓફ લેન્ડિંગ કરશે વિધાનસભામાં મંત્રીનો જવાબ ગાંધીનગરમાં ઓગણીસ સેતુ કાર્યક્રમ થકી છપ્પન યોજનાઓનો તેવીસ હજાર પિસ્તાલીસ નાગરિકોએ ઘર આંગણે લાભ લીધો પાટણ ઉત્તર ગુજરાત નું સૌથી ગરમ શહેર રહ્યું છ માર્ચે બનાસકાંઠાના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની સંભાવના વેસ્ટર્ન ડિસ્ટમન્સના કારણે સાત માર્ચ સુધી વાધળા રહી શકે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના તન સાથે મનને પણ તોડી નાખે એવી મહેનત કરનારા સ્પર્ધકો માટે ઉત્સાહજનક સમાચાર છે રાજ્ય અને રાષ્ટ્રીય બંને કક્ષાની સ્પર્ધાઓમાં ઇનામની રકમોમાં બહુ મોટો વધારો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા બજેટ સત્રમાં પ્રશ્નકાળ દરમિયાન જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર અને આ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં વિજેતાઓને મળતી ઇનામની રકમ ખૂબ જ નાની અને નિરાશાજનક હોય તે માટે રાજ્ય સરકારને શું આયોજન છે એવો સવાલ કર્યો હતો જેના જવાબમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને આગામી દિવસોમાં આ રકમમાં ઘણો મોટો વધારો કરવામાં આવનાર હોવાનું સંકેત પણ આપ્યો હતો ચૌદ માર્ચથી શરૂ થનાર બોર્ડ પરીક્ષાઓની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તો બોર્ડની પરીક્ષાઓ દ્વારા પરીક્ષા માટે એક્શન પ્લાન જાહેર કરાયું છે જેમાં વિવિધ સૂચનાઓ આપવામાં આવી છે ખંડ નિરીક્ષણની ડ્રોન પદ્ધતિથી બ્લોક ફાળવવામાં આવશે અને તેનું વિડીયો રેકોર્ડિંગ પણ કરવું પડશે બ્લોક નંબરની માહિતી પરીક્ષા સમય સુધી ગુપ્ત રાખવી પડશે

તો દિવસ પર ગરમી અને તડકો રહ્યા બાદ સાંજે ચાર કલાકે વાદળો છવાયા હતા તો હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હજુ દિવસ વાદળો રહેશે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ગરમી વધતા તેમજ નોર્થ સાઉથ દિશામાં ઉભા થયેલા ટ્રફ હળવાના હળવા દબાણને કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે તેમજ હાલમાં ઉત્તર દક્ષિણ ભારત સુધી ટ્રફ લાઇન પસાર થાય છે જેની અસર જોવા મળી રહી છે પાંચ માર્ચના રોજ પોરબંદર કચ્છમાં અને છ માર્ચના રોજ અમરેલી ભાવનગરમાં માવઠું થાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે તો તેમજ સૂકા પવન ફૂંકાશે રાજકોટમાં સવારે ભેજનું પ્રમાણ ચોપન હતું અને પવનની ઝડપ આઠ કિલોમીટરની હતી જ્યારે સાંજે દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો નવ માર્ચ સુધીમાં રાજકોટમાં ઓગણચાલીસ કે તેથી વધુ તાપમાન ઊંચું પહોંચવાની સંભાવના છે હાલમાં દિવસે ગરમી અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે રાજકોટ જિલ્લામાં આ વખતે કુલ સોળ જણસીનું પાંચ લાખ ઓગણચાળીસ હજાર ત્રણસો અઠ્ઠાણું હેક્ટરમાં વાવેતર થયું છે જે ગત વર્ષની સરખામણીએ બે લાખ નેવું હજાર છસો ઇગ્યાસી હેક્ટર વધારે છે જો કે આ વખતે કેટલાક વિસ્તારમાં વાવેતર આગોતરું થયું હતું તો કેટલાક વિસ્તારમાં ચોમાસું વધારે હોવાને કારણે વાવેતર પર નુકસાન થયું હતું અને જ્યાં ત્યાં જે તે જણસીનું વાવેતર વરસાદે વિરામ લીધા બાદ થયું હતું આમ વાવેતર એકસાથે નહીં થવાથી તેની અસર યાર્ડમાં થતી આવક પર પડી છે સામાન્ય રીતે નવી જણસીની આવક શરૂ થાય તો તેનો ફ્લો એકસાથે જોવા મળતો હોય છે પરંતુ અત્યારે એકસાથે આવક થવાને બદલે કટકી કટકી આવક થઈ રહી છે ત્યારે બેડીયાર્ડમાં નવા ઘઉં ચણા જીરુંનું આવક શરૂ થઈ ગઈ છે ત્યારે જે આવક થાય છે તેના માર્ચ માસમાં વધારો થાય તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે હાલના તબક્કામાં સૌથી વધુ આવક કપાસ અને જીરુંની થઈ રહી છે રાજકોટમાં આગામી 28મી માર્ચથી રાજકોટથી ગોવાની ફ્લાઇટ શરૂ થના છે ઇન્ડિગો એરલાઇન્સની રાજકોટ ગોવાની સીધી ફ્લાઇટ સપ્તાહમાં મંગળ ગુરુ અને શનિવારે એમ 3 દિવસ શરૂ થશે દર મંગળ ગુર અને શનિવારે બપોરે સવારે અગિયાર દસ કલાકથી ગોવાથી ટેક ઓફ થઈ બપોરે બાર પિસ્તાલીસ કલાકે રાજકોટ લેન્ડ થશે અને બપોરે એક પંદર કલાકે રાજકોટથી પરત આવ ગોવા આવવા માટે એક ટેક ઓફ થઈ બે પચાસ વાગે ગોવા લેન્ડ થશે હાલ રાજકોટથી ગોવા જવા એક પણ ફ્લાઇટ કાર્યરત નથી તો સ્પાઈસ જેટ એરલાઇન્સ કંપનીએ ગોવાની ફ્લાઇટ કેન્સલ કર્યા બાદ ગોવા જવાની હવાઈ સેવા ખોરવાઈ હતી તો આખરે ઇન્ડિગો કંપનીએ પર્યટકો અને મુસાફરોના ટ્રાફિકના ધ્યાને લઈ અઠ્યાવીસમી માર્ચથી ગોવા સેક્ટર શરૂ કરવાનો નિર્ણય લેતા ચાલુ મહિનાના છેલ્લા સપ્તાહમાં રાજકોટ ગોવા વચ્ચે સીધી ફ્લાઇટનું ઉડ્ડયન શરૂ થનાર છે આ ફ્લાઇટના એડવાન્સ બુકિંગ માટે વિન્ડો પણ શરૂ કરવામાં આવી છે ઉનાળુ વેકેશનમાં ગોવા જવા ઇચ્છુક સૌરાષ્ટ્રવાસીઓને ગોવાની સીધી હવાઈ સેવા ઉપયોગી નીવડશે અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની કામગીરીમાં હવે માત્ર એક પોઈન્ટ તેતાલીસ કિલોમીટરના રૂટનું કામ બાકી રહ્યું છે જો કે આ કામ પૂરું કરીને આગામી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી મેટ્રો રેલ સેવાઓ સંપૂર્ણપણે શરૂ કરી દેવાનું આયોજન હોવાનું સરકારે વિધાનસભામાં જણાવ્યું છે દાણી લીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે અમદાવાદમાં મેટ્રો રેલ હાલ અડત્રીસ પોઈન્ટ છ કિલોમીટર લંબાઈમાં વસ્ત્રાલ ગામથી થલતેજ અને એપીએમસીથી થી મોટેરા સુધી કાર્યરત છે હાલ એક પોઈન્ટ તેતાલીસ કિલોમીટરના કામો પ્રગતિમાં છે તો અમદાવાદ મેટ્રો રેલના પ્રથમ તબક્કામાં કુલ ચાલીસ પોઈન્ટ ત્રણ કિલોમીટરમાંથી અડત્રીસ પોઈન્ટ છ કિલોમીટરમાં હાલ મેટ્રો રેલ દોડી રહી છે બાકીના એક પોઈન્ટ તેતાળીસ કિલોમીટરમાં મેટ્રો રેલ સેવાઓ ડિસેમ્બર બે હજાર સુધી શરૂ થઈ જશે ગાંધીનગર જિલ્લામાં સરકારી યોજનાઓનો લાભ તેમજ આધાર કાર્ડ રેશન કાર્ડ હેલ્થ કાર્ડ વગેરે દસ્તાવેજો સામાન્ય નાગરિકને સરળતાથી ઘરઆંગણે મળી રહે તે માટેનો કાર્યક્રમ સેવા સેતુ જેમાં સરકાર નાગરિકોને તેમના ઘર કે તેમના વિસ્તારમાં જઈ યોજનાકીય લાભ અને અન્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી શકશે પંદરમી વિધાનસભાના બીજા સત્રમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય માહિતી અને શહેરી વિસ્તારમાંથી મળેલ અરજીઓ અંગે લેખિતમાં પ્રશ્ન રજૂ કરાયો હતો જેનો મંત્રી દ્વારા લેખિતમાં પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યું હતું ગત વર્ષ બે હજાર બાવીસની ગાંધીનગર શહેરી વિસ્તારમાં ઓગણીસ સેવાસેતુ કાર્યક્રમ યોજાય છે જેમાં કુલ 56 યોજનાઓને આવરી લેવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર શહેરી વિસ્તાર થકી કુલ 23045 અરજીઓ મળી હતી બીજી તરફ નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં શુક્રવારે આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી 12 ડિગ્રી સુધી વધી હતી પાંજીયે શહેરોમાં 37 ડિગ્રી થી વધુ તાપમાનના કારણે બપોરે આકરી ગરમીનો અનુભવ થયો હતો તો 39.1 ડિગ્રી સાથે પાટણ ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું બીજી તરફ છ માર્ચે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની વ્યક્ત કરાઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શુક્રવારે બપોરથી ધીમે ધીમે વાતાવરણ વાતાવરણની આ સ્થિતિ આગામી સાત માર્ચ સુધી રહી શકે છે આ દરમિયાન હવામાન વિભાગની આગાહી મુજબ આગામી છ માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછાયા વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે બીજી બાજુ મહેસાણા પાટણ અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં પણ સાત માર્ચ સુધીમાં હળવા ઝાપટા પડવાની શક્યતાઓ છે તો વાતાવરણમાં આવેલા આ પલટાના કારણે દિવસનું તાપમાન ઘટતા ગરમીથી આંશક રાહત મળી હતી મહેસાણા જિલ્લામાં આવતા વિજાપુર તાલુકામાં મગફળી બટાકા અને એરંડા પાકોનું સૌથી વધુ વાવેતર થાય છે આ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં હિરપુરા તેમજ મહાદેવપુરા મહેશ્વર સહિતના ગામોમાં બટાકાનું વાવેતર કરનાર ખેડૂત પાસે બટાકાના ઉત્પાદન માટે કરવામાં આવતો ખર્ચ અને તેનું વર્તન પણ મળતું નથી ખેડૂત પોતાના પરિવાર સાથે ખેત મજૂરી કરી બટાકા કાઢે છે પણ ભાવ નીચા મળે છે લાંબા સમયે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવે તો કોલ્ડ સ્ટોરેજનું ભારું પણ વેચાણ સમય નીકળતું નથી જેથી કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મૂકવાનું પોષાય તેમ ના હોય ઘણી વખત બટાકા ખરાબ થઈ જતા હોવાથી ખેડૂતોને ગણો નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે સરકારે ખેડૂતો રાજ્યભરમાં માવઠાની દહેશતના કારણે જામનગર યાર્ડમાં નવી જણસોની આવક બંધ કરાઈ છે તો કપાસની ભારી ઘઉ સ્વીકારવામાં આવશે નહીં જણસની આવક પુનઃ ક્યારે સ્વીકારાશે તેનો નિર્ણય પણ હવે કરાશે રાજ્યના હવામાન વિભાગ દ્વારા ચાર માર્ચ સુધી માવઠાની આગાહી કરવામાં આવી હતી આથી જામનગર માર્કેટિંગ યાર્ડમાં શુક્રવારથી લસણ મગફળી એરંડા ધાણા કપાસ ઘઉં વગેરેની આવક બંધ કરવામાં આવી હતી તો યાર્ડમાં હાજર જણસોની હરાજી થઈ જતા યાર્ડનું પ્લેટફોર્મ ખાલી કરાવી નાખવામાં આવ્યું છે જ્યારે હવે જે માલ ખુલ્લામાં રાખવામાં આવે છે તે વેપારીની માલિકીનો છે અને જાહેરાત થાય નહીં ત્યાં સુધી ખેત પેદાશોની આવક બંધ રાખવાનો નિર્ણય કહેવામાં આવ્યો છે તેમ યાર્ડમાં સેક્રેટરી હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું અને ચણાની આવક પણ બંધ કરાઈ છે બીજી તરફ નજર કરીએ તો જામનગર મહાપનગરપાલિકાની વોટર વર્કર્સ વિભાગ દ્વારા આજે ત્રણ ડેમ ગેટ રિપેરિંગ અર્થે ખાલી કરવાનો હોવાથી કેચમેન્ટ એરિયામાં ચાલીસ એમએલ પાણી મેળવાની પમ્પિંગ મશીનરી ગોઠવા મનપા દ્વારા કરવામાં આવેલ છે જેનું નગરપાલિકાના કમિશનર દ્વારા વોટર વર્કર્સ વિભાગના અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું તો જામનગર મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ ત્રણ ખાતે ગેટ ગેટ રિપેરિંગ અર્થે સિંચાઈ વિભાગ રાજકોટ દ્વારા આજી ડેમ ત્રણ ખાલી કરવાનો થતો હોય જેના ભાગરૂપે પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને મિટિંગમાં મળેલ સૂચના અનુસાર કેચમેન્ટ એરિયામાંથી પાણી ઉપાડવાની કામગીરી મનપા દ્વારા શરૂ કરવામાં આવેલી હતી આ કામગીરીનું જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી દ્વારા વોટર વર્કર્સ વિભાગના કાર્યપાલક એન્જિનિયર નાયબ એન્જિનિયરની ટીમ સાથે આજે ત્રણ ડેમ ખાતે સાઇટ વિઝિટ કરવામાં આવી હતી બીજી તરફ નજર કરીએ તો જૂનાગઢ શહેરમાં હોળી દુરેટીના પર્વની રોનક જોવા મળી રહી છે તો શહેરના કેટલાક વિસ્તારોમાં કલર પિચકારીનું વેચાણ કરતા સ્ટોલ ઊભા થયા છે આ સ્ટોનમાં લોકો મોટા પ્રમાણમાં કલર પિચકારી ફુગ્ગા વગેરેની ખરીદી કરી રહ્યા છે ખાસ કરીને તો હાલ મોંઘવારી વધી રહી છે તેથી અસ તેની અસરથી હોળી ધોળેટીનું પર્વ પણ બાકાત રહ્યું નથી શહેરના વેપારીઓના જણાવ્યા મુજબ કલર પિચકારીના વગેરેના ભાવમાં ત્રીસ ટકાનો વધારો થયો છે તેમ છતાં જુનાગઢની ઉત્સવપ્રિય જનતા ભાવ વધારાને કોરાણે મૂકીને કલર પિચકારી વગેરેની ખરીદી કરી રહ્યા છે હાલમાં ગ્રાહિકીની શરૂઆત છે સાથે અંતિમ દિવસોમાં છેલ્લી ઘડીએ પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટા પાયે વેચાણ થવાનું આશાવાદ વેપારીઓ સેવી રહ્યા છે ઉતાસનીના પર્વની શરૂઆત ગિરનાર પર્વતના પાંચ હજાર પગથિયે બિરાજમાનમાં અંબાના મંદિર પરિસરથી થશે તો આ અંગતે સુખનગરીની મહારાજે જણાવ્યું હતું કે ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિર પરિસરમાં છ માર્ચ સોમવારના રોજ સંધ્યા આરતી બાદ વિધિ વિધાન સાથે હોળી પર્વની ઉજવણી કરવામાં આવશે બુલેટિન માં અત્યારે બસ આટલું જ નમસ્કાર